વલ્લભ જઈને વારે ચડ્યો અને ઉકળી ઉઠ્યો અમીર. એ તો ફટકીને ઉભો ફકીર, જ્વાળામુખી ઝવેરાવ. આ ગુજરાતની ધરતીએ અનેક વિરલાઓ આપ્યા છે દેશની આઝાદી માટે. કદાચ ગડવડદાસ પટેલથી લઈ અને સરદાર પટેલ અને ગાંધીજી સુધીના અનેક એવા વીર પુરુષો થયા કે જેણે આ દેશને આઝાદ કરવા માટે અનેક અનેક બલિદાન આપ્યા છે, અનેક સ્ત્રીઓએ બલિદાન આપ્યા છે. અને એમાં આજ આપણે બધા સાંભળીએ છીએ કે છપ્પનની છાતી રોજ સાંભળીએ છીએ દિવસમાં એકવાર. પણ એ છપ્પનની છાતી કોને કહેવાય એ જાણવું હોય અને એ સાંભળવું હોય તો તમારે સાહેબ સરદારને સાંભળવા પડે કે આઝાદી પહેલા નહીં, આઝાદી મળી ગયા પછીએ જો કોઈ એવો છપ્પનની છાતી વાળો આજ સુધીમાં જન્મ્યો હોય તો એકમાત્ર સરદાર હતો ભલા માણસ કે જેને છપ્પનની છાતી આઝાદી પછી પણ બતાવી છે. આજ મારે એની વાત કરવી છે કે બરોબર જ્યારે દેશ આઝાદ થઈ જાય અને આઝાદી પછી એમ કહેવાય કે એક પ્રતિષ્ઠિત માણસ જે 1937 ની અંદર આ ભારતની આઝાદીની ચળવળની અંદર કામ કરી ચૂકેલો માણસ અને એનું વતન એટલે કે એ વખતે એનું વતન પેશાવરની અંદર કોઈ નાનકડું ગામ, અને એને એમ થયું કે આ દેશ હવે આઝાદ થઈ ગયો છે, ભારત અને પાકિસ્તાન બે જુદા થઈ ગયા, પણ પોતાનું વતન યાદ આવે છે કે સાહેબ હવે મારે મારા વતનમાં જવું છે. કારણ કે કોઈ પણ માણસ હોય એને એક પોતાનું એક વાર પોતાના વતનમાં જવાની ઈચ્છા હોય. એટલે કોઈ કવિએ કીધું છે કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, એમ જ ખેંચે નહીં જ આ માટી માટીને સાહેબ. અને એકવાર એને એમ થયું કે મારે મારા વતનમાં જવું છે અને પોતે પાકિસ્તાનના વિઝા લઈ અને સાહેબ એમ કહેવાય પોતાના વતન પેશાવર માટે જવા માટે નીકળે છે. એ નીકળે છે એટલે તો રાજી હોય છે, પણ એને ખબર નથી ક્યાં જઈને શું ઘટના બનવાની છે એમ. અને ત્યાં જઈ અને એમ કહેવાય કે પોતે પેશાવરમાં જાય છે, પોતાના ઘરને ગામડામાં જઈ પોતાનું ઘર ખોલે છે, પોતાના ઘરને સાફ સફાઈ કરે છે. અને એમાંથી જે વખતે આઝાદી માટે થઈ અને અંગ્રેજોની સામે લડવા માટે પોતે હથિયાર જે રાખ્યા હતા એ હથિયાર નીકળે છે અને ત્યારે એને એમ થાય છે કે ઓહો હવે તો આઝાદ થઈ ગયા, હવે મારે હથિયાર જમા કરાવી દેવા જોઈએ, આ પાકિસ્તાન સરકારને હવે મારે હથિયાર આપી દેવા છે, હવે આને મારી કોઈ જરૂર નથી સાહેબ. અને પોતે હથિયાર લઈ અને ત્યાંના કોઈ પોલીસ સ્ટેશનમાં જઈ અને એમ કહે છે કે આ હથિયારની હવે મારે જરૂર નથી પડે, હવે હથિયાર તમે રાખી લ્યો, હવે તો આઝાદ થઈ ગયો દેશ, હવે આની કોઈ જરૂર નથી. પણ એમ કહેવાય કે એના પાકિસ્તાનના કોઈ અધિકારીને મનમાં એમ થયું કે આ માણસ છે ભારતથી આવ્યો છે, હવે આને હલવાડો કેમ, કારણ કે દુશ્મનાવટ તો પહેલેથી હાલતી હતી સાહેબ. એટલે એને હેરાન કરવા માટે થઈ અને એમ કહેવાય કે મહેકમચંદ નામના એ માણસને ત્યાં રાખી લેવામાં આવે, એની ઉપર કેસ કરવામાં આવે કે આને લાયસન્સ વગરના હથિયાર રાખ્યા છે અને સરકારની જાણ બહાર છે. આમ કરી અને સાહેબ મેકમચંદને અહીંયા રાખીને પૂરી લેવામાં આવે, નજરકેદ કરવામાં આવે. હવે નજરકેદ થઈ ગયા પણ છૂટવું કેમ, એટલે સાહેબ એમ કહેવાય કે જવાહરલાલ નહેરુ એ વખતના ભારતના વડાપ્રધાનને કાગળ લખીને મોકલે છે કે વડાપ્રધાન સાહેબને માલુમ થાય કે મને આવી રીતે ખોટી રીતે અહીં હથિયારબારામાં ફસાવી દેવામાં આવ્યો છે તો યોગ્ય કાર્યવાહી કરશો. અને સાહેબ એમ કહેવાય કે કાગળ છે એ દિલ્હીની અંદર જાય અને વડાપ્રધાનને મળે. વડાપ્રધાન પોતે કાગળ વાંચે છે સાહેબ, એ વાંચી અને જોવે છે કે ઓહો આવી રીતે. એટલે એને એમ કહેવાય કે પોતે વડાપ્રધાન વતી એક કાગળ લખે છે, કાગળ લખી અને કહે છે કે અમારો માણસ છે અમારી સરકારમાં જોડાયેલો છે, એને હવે છોડી મૂકો. ભલામણ પત્ર એમ કહેવાય કે એના વડાપ્રધાન એ વખતના લિયાકત અલી ખાન નામના વડાપ્રધાનના ઉપર કાગળ લખીને મોકલે. પણ એને વિચાર આવ્યો કે કદાચ કોઈ હિન્દુને મોકલીશ તો મારી નાખશે, કોઈ મુસલમાનને મોકલું તો કદાચ રાખી લઈએ, તો એમ કરવું શું. એટલે એમ કહેવાય કે ફ્રેન્ચ એન્થની નામનો એક માણસ જે એની ઓફિસમાં નોકરી કરતો હતો એ માણસને કાગળ લઈ અને મોકલે છે કે જાઓ કાગળ લઈ અને ત્યાંના વડાપ્રધાનના ઓફિસમાં જઈને કાગળ વડાપ્રધાનને આપજો. જાય છે પોતે ઓફિસની અંદર, કાગળ આપે છે, કાગળ વાંચે છે અને ત્યાંના વડાપ્રધાન લિયાકત અલી ખાન એટલું કહે છે કે આ મામલો અમારો નથી, આ તમારે ગૃહ મંત્રાલયમાં જવું પડે. અને સાહેબ ત્યાંથી એમ કહેવાય કે એને ગૃહ મંત્રાલયમાં મોકલવામાં આવે. ગૃહ મંત્રાલયમાં જાય અને ત્યાંના ગૃહમંત્રીને મળીને વાત કરે ત્યારે ગૃહમંત્રી એમ કીધું કે આ મામલો જે તે રાજ્યનો છે એ અમારો નથી. એટલે સાહેબ એના કોઈ રાજ્યના રાજમંત્રી પાસેથી એને મોકલવામાં આવે અને એ પણ ત્યાંથી એમ કહેવાય કે જે તે તાલુકામાં એને 3 દિવસ સુધી પાકિસ્તાનના એક 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 મંત્રાલયોમાં એન્થનીને ફેરવવામાં આવે. પછી છેલ્લે તો એનું કામ પૂરું ન થાય એટલે કંટાળી અને પોતે એમ કહેવાય કે પાછો ભારત દિલ્હીની અંદર આવી અને વાત કરે છે અને જવાહરલાલ સાહેબ નહેરુને જઈ અને વાત એટલી કરી કે સાહેબ
ત્રણ દિવસ સુધી મને પાકિસ્તાનમાં આ બધી બાજુ ફેરવવામાં આવ્યો, પણ કોઈએ મારો કાગળનો આ કાગળનો જવાબ નથી આપ્યો, અને એક મહેકમચંદ ખન્નાને છોડવા માટે તૈયાર નથી. હજી આ વાત પૂરી થાય અને બરોબર એમ કહેવાય કે સામે સરદાર ઉભા હતા, ઓછું બોલવું પણ તાકાતવાળું બોલવું, જેનામાં ગંભીરતા જેવો ગુણ હતો એ સરદાર સાહેબ, કે કદાચ ઊભો હોય ને તો એમ લાગે કે હાવ જ ઊભો છે. અને મર્દામર્દ માણસ હતો સાહેબ, એ ખાલી એટલું સાંભળે છે કે હું કાગળ લઈને ગયો પણ મને કોઈએ જવાબ ન આપ્યો, જવાબ ન આપ્યો ને એટલા શબ્દો સાંભળ્યા ને, એટલે સાહેબ જેમ કહેવાય કે સિંહ જેમ હૂતો હોય ને ઘુરક્યું કરે ને, એમ ઘુરક્યું કરીને એટલું પૂછ્યું કે શું બોલ્યા, જવાબ ન આપ્યો એમ? તો કે હા, વડાપ્રધાનના કાગળને જવાબ ન આપ્યો? તો કે ના, નથી આપ્યો. આ તો સાહેબ મર્દ માણસ હતો, હાથમાં પેન લીધી અને પેન લઈ અને એમ કહેવાય કે શબ્દો લખ્યા છે, એ શબ્દો કદાચ લખ્યા હતા બે જ લીટી, પણ એની ઘટના શું થાય, એની એની તાકાત શું હતી સાહેબ, એ એટલું જ લખ્યું કે લિયાકત અલી ખાનને માલુમ થાય કે અમારા જે મહેકમચંદ ખન્ના નામના માણસ ત્યાં આવ્યા છે, અમારા પ્રતિષ્ઠિત માણસ છે, એ 24 કલાકની અંદર એ દિલ્હીમાં હોવા જોઈએ, 24 કલાકની અંદર દિલ્હીમાં હોવા જોઈએ, નકર આપના ઘણા બધા સગા ભારતની અંદર રહે છે. અને એન્થનીને સાહેબી કાગળ દે છે કે આલે આ જઈ અને લિયાકત અલી ખાનના હાથમાં આપજે, અને કાગળ આપે છે. અને સાહેબી કાગળ વાંચ્યા પછી એમ કહેવાય કે 18મી કલાકે મહેકમચંદ ખન્ના દિલ્હીના એરપોર્ટ ઉપર હતા, ભલા માણસ આ તાકાત એટલે સરદાર, આ એટલે 56ની છાતી ભલા માણસ. હે